ફ્રેન્ડ્સ તમે જો કે આગળ કેટલી ઝાકળ છે, કઈ દેખાતું જ નથી આગળ. દિશા જો અહીંયા ધોન જરા કરે છે, તો મેં કીધું ચાલો થોડીક એની હેલ્પ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ ભાઈ કમ્પ્લીટ ફિટ કરી અને જાય છે. જો વાઈફાઈ પણ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે, જો ટીવીમાં પણ નેટ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે. દિશા જો કોઈ કેટલું કમ્પ્લીટ કરી નાખ્યું છે. વાહ દિશા, બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો જો દિશા લઈને આવી ગઈ છે આપણા માટે નાસ્તો. તો દિશા તો શું લઈ આવી છે નાસ્તો? વાહ, આ તો પવા બનાવ્યા છે તે પાછા. પવા તો પવા ભાવે છે ને એમાં. અત્યારે હું ને દિશા બંને રેડી થઈ ગયા છે. દિશા ને આજે શું ખાવાનું મન થયું? દિશા તને પંજાબી. તો ફ્રેન્ડ્સ અત્યારે દિશા ને પંજાબી ખાવાનું મન થયું. પંજાબીમાં પણ કાજુ બટર મસાલા છે, તે મારું ફેવરેટ છે. આજે ફિટ કરવા આવશે. અત્યારમાં ફોન આવી ગયો છે એમનો. તો ચાલો પેલા ફટાફટ નાસ્તો કરી લઈએ અને પછી આપણે ત્યાં જઈએ. તો જો બરોબર અત્યારે બહુ ઝાકળ જેવું વાતાવરણ છે. અત્યારે તો ઓછું થઈ ગયું, સવારે બહુ વધારે હતું. નાસ્તો કમ્પ્લીટ થઈ ગયું છે, તો ચાલો પેલા નાસ્તો કરી લઈએ. તો ફ્રેન્ડ્સ તમે જોવો કે આગળ કેટલી ઝાકળ છે, કઈ દેખાતું જ નથી આગળ. તો અહીંયા થોડીક વધારે છે. અત્યારે પાછું ઓફિસેથી ઘરે આવી ગયો છું, કેમ કે વાઈફાઈ વાળા ભાઈ હતા, થોડીક વાર પછી આવવાના છે, કેમ કે એમને થોડું કામ હતું. એટલે તો મેં વિચાર્યું કે ચાલો આપણે ઘરે જઈ આવીએ. અને દિશા જો અહીંયા ધોન જરા કરે છે, તો મેં કીધું ચાલો થોડીક એની હેલ્પ કરી દઈએ. તો દિશા તો તે બધું ઉતારી તો નહીં નાખ્યું લાગે. એ બધું ધોવાઈ ગયું, હવે આ દુષ્ટ ઝાડા પાડવાના છે ને બધું સાફ કરવાનું. ઓકે, સા બધું સાફ કરવાનું, આ તિજોરી પણ હટાવવાની છે. તો ચાલો ફ્રેન્ડ્સ આપણે થોડુંક દિશાને હેલ્પ કરાવી દઈએ. ફ્રેન્ડ્સ જો અત્યારે તમે દિશાને ના પાડી કે આ ઝાટાવું નથી, તો એ બધું હટાવીને પાછળથી સાફ કરે છે. પણ ના મને હાલવા તો દે નહીં મારું પાછું. સાફ તો કરવું પડે ને, પણ ત્યાં પાછળ કંઈ ધૂળ ન હોય એટલી બધી કંઈ. જો બધું કાઢી નાખ્યું છે રૂમમાંથી. અત્યારે ઓફિસે વાઈફાઈ વાળા ભાઈ આવી ગયા છે અને જો રૂમમાં ખાલી થઈ ગયું તો અવાજ ગુંજે છે, આખો ઇકો થાય છે. તો દિશા બેડ હટાવે છે, તો હું થોડીક એને હેલ્પ કરાવી દઉં. બેડ હટાવી દઉં પછી આપણે ઓફિસે જઈએ, કેમ કે ત્યાં વાઈફાઈ વાળા ભાઈ મેં તમને કીધું એમ કે આવી ગયા છે. તો ચાલો ફટાફટ આને હટાવી દઈ. ઓફિસે આપણે પહોંચી ગયા છીએ અને વાઈફાઈ વાળા ભાઈ પણ આવી ગયા છે, તો એ ઇન્સ્ટોલ કરે છે બરાબર. તો ઓલું જૂનું વાઈફાઈ હતું તે તો બંધ થઈ ગયું છે હવે. તો જોઈએ કેટલીક વાર લાગે, ત્યાં સુધી નેટ તો બધા બંધ થઈ ગયા છે. તો ભાઈને કહીએ થોડીક સ્પીડ કરે. તો ફ્રેન્ડ્સ ભાઈ કમ્પ્લીટ ફિટ કરી અને જાય છે. જો વાઈફાઈ પણ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે, જો ટીવીમાં પણ નેટ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે. તો ચાલો હવે કેટલા વાગી ગયા જોવો કે પૂર્ણ થઈ ગયો છે. તો ચાલો હવે આપણે ફટાફટ જઈ ઘરે અને જમતા આવીએ. વારે વાર દિશા તો બધું સાફ કરી નાખ્યું, તે કમ્પ્લીટ બધું ધોઈ નાખ્યું લાગે છે. તો ચાલો હવે ભૂખ લાગી તો જમી લઈએ ફટાફટ. હાલ જમવાનું બનાવ્યું જ કે નથી બનાવ્યું? બનાવ્યું ને, તો વાંધો નહીં. અત્યારે કામ કરીને ફ્રી થઈ ગયું છું. જો 5 વાગી ગયા છે અને દિશા પણ ફ્રી થઈ ગઈ છે, તો દિશાને આપણે કહીએ કે દિશા હવે ચા બનાવી દે. દિશા ચા બનાવી દે મને. અને બધું તારું કમ્પ્લીટ થઈ ગયું એટલે બધું ટૂંકમાં બધું મુકાવી પણ ગયું. તો એક રૂમમાં અત્યારે કમ્પ્લીટ કરી નાખ્યા છે દિશાએ, તો બીજા હજુ બાકી છે, કાલ કરશે અને બીજો પરમ દિવસે કરશે. તો આપણે અત્યારે વિડીયો એક અપલોડ કરી દીધો છે અને પબ્લિશ પણ કરી દીધો છે. તો ચાલો દિશા હમણાં ચા બનાવો એટલે આપણે ચા પી લઈએ. તો ચા દિશા તો ફટાફટ ચા બનાવો. તો ચાલો ફ્રેન્ડ્સ આપણે દિશા જાય એટલે આપણે ફટાફટ ચા પી લઈએ. ચાલો દિશા આપણા માટે ચા બનાવી નાખ્યો છે. તો દિશા ચા લઈને આવતી હતી, મેં કીધું ત્યાં ક્યાં દિશા મારા માટે ચા બનાવ્યો તે. જો અહીંયા ચા કમ્પ્લીટ થઈ ગયું છે, તો ચાલો ફ્રેન્ડ્સ પહેલાં ચા પી લઈએ અને પછી જોઈએ આપણે દિશાએ કેટલું કામ કર્યું છે તે તમને બતાવું. આપણે ચા પી લીધો છે, ચાલો હવે જોઈએ દિશાએ જો કોઈ કેટલું કમ્પ્લીટ કરી નાખ્યું છે. વાહ દિશા, બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે તે તો. બસ આ ખાલી ગોઠવણ બાકી છે ને. તો બધા પડદા બડદા નમણા હું તને લગાડી દઉં, હેલ્પ કરાવું તારી થોડી. ટીવી સાફ થઈ ગયું કે બાકી છે? થઈ ગયું છે ને. તો ચાલો ફ્રેન્ડ્સ હવે દિશાને હું થોડુંક હેલ્પ કરાવી દઉં. અત્યારે દિશા મારા માટે નાસ્તો બનાવે છે. તો દિશા નાસ્તો બની ગયો કે બહાર છે? હજી બની ગયો છે ને. તો મને ભૂખ લાગી હતી એટલે મેં દિશાને કીધું દિશા મને ફટાફટ કંઈક બને ને એવું બનાવી દે. એટલે દિશા કે ચાલો હું ફટાફટ બનાવી દઉં. તો જો 10 મિનિટ નથી થઈ તો 10 મિનિટમાં દિશા કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો ચાલો હમણાં ફટાફટ આપણે દિશા કમ્પ્લીટ થઈ જાય, દિશા મતલબ નાસ્તો કમ્પ્લીટ થઈ જાય એટલે દિશા લઈને આવે. હું અત્યારે ટીવી જોવા જાઉં છું, તો કમ્પ્લીટ થઈ જાય એટલે તું ત્યાં લઈને આવજે. જો દિશા લઈને આવી ગઈ છે આપણા માટે નાસ્તો. તો દિશા તો શું લઈ આવી છે નાસ્તો? વાહ, આ તો પવા બનાવ્યા છે તે પાછા. પવા તો પવા ભાવે છે ને એમાં. હા તો ચાલો હું પહેલા નાસ્તો કરી લઉં. તમારે નથી ખાવા? તો ચાલો ફ્રેન્ડ્સ હું અત્યારે પેલા નાસ્તો કરી લઉં.
અત્યારે હું ને ડીસા બંને રેડી થઈ ગયા છે. ડીસા ને આજે શું ખાવાનું મન થયું? ડીસા તને પંજાબી. તો ફ્રેન્ડ્સ અત્યારે ડીસા ને પંજાબી ખાવાનું મન થયું. પંજાબીમાં પણ કાજુ બટર મસાલા છે તે મારું ફેવરેટ છે. તો મને હું સામે ટીવી જોતો તો મને કહેવા આવી કે પિયુષ અત્યારે મને પંજાબી ખાવાની ઈચ્છા થઈ છે, તો ચાલ આપણે બે પંજાબી ખાવા જઈએ. પિયુષ ને તો ઓછું પંજાબી ભાવે છે એટલે એ ઢોસો ખાશે અને હું પંજાબી ખાઈશ. આમ પણ મારે અત્યારે જો કે હમણાં થોડીક વાર પહેલા ડીસા એ મને નાસ્તો આપ્યો હતો એટલે મને ભૂખ પણ નથી લાગી, પણ મેં નતો ખાધા તો એ માટે મને ભૂખ લાગી છે. તો અત્યારે તો ફ્રેન્ડ્સ જો અત્યારે કેટલા 8 વાગી ગયા છે એટલે આવીને પછી મારે એડિટિંગ કરવાનું હોય, ડેટા ટ્રાન્સફર કરીને એડિટિંગ કરવાનું હોય ને એડિટિંગ કરતા કરતા 12:30 એક જેવું થઈ જાય. એટલે ચાલો અત્યારે ફટાફટ જઈ આવીએ. હું તો એમ કહેતો હતો ડીસાને થોડીક વાર પછી જઈએ, પણ પછી જાય તો વળી બધું કામ પેન્ડિંગ રહી જાય, એટલા માટે ચાલો અત્યારે ફટાફટ જઈ આવીએ અને જમતા આવીએ. હા અને પછી મળીએ આગળ. અત્યારે આપણે બહારથી જમીન પાછા ઘરે આવી ગયા છીએ અને હવે કરશું ડેટા ટ્રાન્સફર અને પછી કરીશું એડિટિંગ. તો ચાલો ફ્રેન્ડ્સ હવે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીશું, મળીશું હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો તમને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર નવો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, કેમ કે તમે વિડીયો તો જુઓ છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા, એટલા માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો ફ્રેન્ડ્સ ગુડ નાઇટ, રામ રામ, જય શ્રી કૃષ્ણ એન્ડ બાય બાય.